નમસ્કાર, નિશન પ્રશ્ન માં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. સરદાર સરોવર નર્મદા ડેમના કેટલાક દરવાજા ખુલવાના કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના પાણી નર્મદા કાંઠા વિસ્તારમાં પણ ફરી વળ્યા હતા, જેના કારણે કાંઠા વિસ્તારના ઘરોમાં નુકસાન થયું છે. સરદાર સરોવર નર્મદા ડેમ ભયજનક સપાટી ઉપર આવી જતા નર્મદા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને નર્મદા નદીના પાણી કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા હતા. આથી નદી કાંઠા વિસ્તારમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને ઊભા પાકને ભારે નુકસાન થયું છે. તો કેટલાક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારમાં વીજળીના થાંભલા પણ પડી જવાના કારણે અંધાર પણ છવાયો હતો. કાંઠા વિસ્તારના લોકોના ઘરમાં પાણી આવી જતાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. પૂરના પાણી ઘરોમાં ફરી વળતા ઘર વખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તિલકવાડા ગ્રામ પંચાયતના સદસ્ય પૂંજાભાઈ વસાવા તથા ગામના આગેવાનો પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ આપી મદદ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. નર્મદા નદીમાં આ પૂર આવવાથી અને આ જે નીચાણવાળા વિસ્તાર છે ચામડિયા ઢોળ, ત્યાં આગળ 4-5 થી 6-1 ઘર લગભગ ડૂબાણમાં ગયેલ છે અને તે લોકોને આ સહાય રૂપે અમે કીટ આપવામાં આવેલ છે. અનાજ પાણી અને જરૂરિયાતમંદ ફરીથી એ લોકોને સહાય જે મળવાપાત્ર હશે એને માટે ટ્રાય કરીશું અમે. હાલ કેટલા લોકોને નુકસાન થયું છે? અહીંયા લગભગ 6-7 મકાનોને નુકસાન થયેલ છે. ઘરમાં પાણી ઘૂસી ગયેલ છે અને તે લોકોને મકાનમાં નુકસાન થયેલ છે. શું શું નુકસાન થયું અંદાજે? અંદાજે એમનું ઘણું સારું એવું નુકસાન થયું છે. મકાન દીઠ લગભગ 50-60 હજાર રૂપિયાનું નુકસાન જેવું લાગે છે. તો હાલ તમે સહાય પેટે શું આપ્યું તમે? અમે સહાય પેટે હમણાં તો અનાજ પાણીને કીટ આપી છે, પરંતુ એ લોકોને કદાચ મકાનને એ તેને કંઈક નુકસાન થયું હશે તો સરકારમાં અમે એ કરીશું અને એને રિપેરિંગ કે એને માટેનું કંઈક કાર્યવાહી કરીશું. મારું ઘર નર્મદા કિનારે આવેલું છે. કાલે પાણી આવવાથી મારા ઘરમાં પાણી ઘૂસી ગયું ને મારું નુકસાન થયેલું છે બધું. અમારા ખાવાના બી ફાફા પડે છે. અહીંયા આખા ફળિયામાં પાણી ઘૂસી ગયેલું, બધાના ઘરે ખાવાનું કશું નહીં. એટલે હું સરકારને એ જ ઈચ્છું છું કે અમારે થોડી મદદરૂપ કરે. અમે પૂરા પાયમાલ થઈ ગયેલા છે. નિશન પ્લસ ન્યૂઝ નર્મદા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.